सब्सक्राइब करो आ चैनल ने। માંગવા આવ્યો તો એનું આપેલું બધું જ છે મારી પાસે. તું માંગી લે જે જોઈએ. મારે કંઈ માંગવાની જરૂર નથી. મારે જે જોઈએ એ હું મેળવી જ લઉં છું. આટલું બધું અભિમાન સારું નહીં. અરે એ ધારે ને તો એક પળમાં આખી દુનિયા પલટી નાખે. દુનિયા તો હવે તારી પલટાઈ જવાની છે, સમજો. આ તો તને સાવધ કરી દીધો, પછી કહેતો નહીં કે જાલિમસિંહે તને ચેતવ્યો નહોતો. એ તો સમય આવે સમજાઈ જશે. સમય તો આવી ગયો છે. હું જે સમયની રાહ જોતો તો એ સમય આવી ગયો છે. તારી દીકરી હવે જુવાન થઈ ગઈ છે. નહીં, શું નામ છે એનું? હા, ગોપી. પી પરથી યાદ આવ્યું કે મારી બેને પણ ભર જુવાનીમાં ઝેર પીધું તું તારા કારણે. તારા કારણે હવે તારી જિંદગી ઝેર થશે મારા કારણે. મારી બેનની સોનેરી જિંદગીમાં તું લોઢાની મેઘ બનીને આવ્યો. હે, સોનામાં લોઢાની મેઘ ન હોય અને આ જાલિમના વારનો કોઈ તોડ ન હોય. શું નામ છે? ગો પી. ગો પી. ગો પી. હું ભરત કરીને મારી કોઈને નહીં પડી. હું ભલો ને મારું શાક ભલું.
માધુરી દીક્ષિત ના ગાલ જેવા લાલ લાલ ટમેટા લાય તો બુની નહીં થતી. બોલો. અરે ગરા કાયું બુની થઈ સમજો. લો બા લો ટકા. કોઈને પૂછ્યા વગર ખવાય. ચોરી કહેવાય ચોરી. ચાલ મૂકી દે મૂકી દે. માફી માંગ માફી માંગ. અરે રહેવા દો ને બા, છોકરું છે. ખા બેટા ખા, હો તારા માટે આખી લારી ભરી છે. આ બીજું લીધું જુઓ. લાવ. રૂપિયા તારા કયા ગલ્લામાં છે એ ખબર છે મને? લઈ લે અને એને લઈ લે. ક્ષત્રિયાણીના હાથમાં સપડાયો છે, એમ નહીં છૂટે. જા. પણ માં, કોઈની જોડે ખોટું થતું હોય એ મારાથી સહન નથી થતું. અરે બેટા જાણું છું કે ખુમારી તો તારા લોહીમાં છે, એટલે મને સતત ડર લાગ્યા કરે છે. બેટા બેટા તારા તારા ગુસ્સાને જરા કાબુમાં રાખ. પણ માં. બેટા મારે ખાતર, મારે ખાતર દીકરા. અરે તારા સિવાય બીજું મારું છે પણ કોણ? જો તને કંઈ થઈ ગયું ને તો કોને થાય? અસલી મરા છે મરણ. ચૂપ રે દોડડાયા. Oh!
ના ભાઈબંધ ના શું સલ્યા મારે ગુસ્સો કરે ના પાડીસા એમ એ ભાઈબંધ મારી ચટ્ટી ચટ્ટી એક નાનકડું કામ પણ ના થયું આનાથી. એ આગ લાગી છે આગ. મારા મનમાં વેરની હોડી સળગી રહી છે અને તારાથી એક નાનું કામ પણ ન થયું. બાપુ ભૂલ થઈ ગઈ. ભૂલ? ભૂલ નહીં, ભૂલ કરવાનો ગુનો કર્યો છે તે. બાપુ માફ કરી દો, પહેલી ને છેલ્લી ભૂલ. ભૂલ કરવાના ગુનાની માફી નહીં. આ જાલિમ સિંહ સજા આપે છે પણ માફી તો નહીં જ, કારણ કે મારો હુકમ એ સોનું અને તારી ભૂલ એ લોઢું. સોનામાં લોઢાની મેખ ન હોય અને આ જાલિમ ના વાર નો કોઈ તોડ ન હોય. બાપુ માફ કરો. નહીં નહીં બાપુ, બાપુ નહીં, માફ કરું તને. ફેંકી દો આની લાશ ને તળાવમાં, માછલીઓનું પેટ ભરાઈ જશે. Oh.
કોપે. જી બાપુ. તારે શહેરમાં જવાનું છે, આગળ ભણવા. પણ બાપુ. જો બેટા, મારી એવી ઈચ્છા છે કે તું ખૂબ ખૂબ ભણે, આગળ વધે. તું શહેરમાં જઈશ ને ભણવા? જી બાપુ. ગોપીની માં, તમે તૈયારી કરો. ગોપીને કાલે સવારે જ શહેરમાં જવાનું છે. ચલો બેટા. માં, હું ગામમાં જઈને આવું? અત્યારે? જવા દે ને એને, એની બહેનપણીઓને મળવા જવું હશે. જા બેટા, જઈ આવો. હા, જા. મારી બેટી. એ ઓયું કરે છે? કઈ નહીં, હવા ખાઉં છું. એ હવા ઓય જાવ છે. એ બક્કા. એ ભોપી. એ ભોપી નહીં, ગોપી. એ બકો ને ટકો ટકો. એ કેને, તારો ભાઈબંધ ક્યાં છે? હવે ગાડી આવી ને પાટા પર. કેને, પ્લીઝ. તમારા ભાઈબંધ આઈ મારા સને. ના રે, મારે શું? તો અત્યારે એને હું જરૂર પડી. એ કેને, પ્લીઝ, હું તને એક ચોકલેટ આપીશ. લ્યો, એક ચોકલેટ માં હીરો લેવાની આકડી છે. શું? એક બકી કર મને. મારા માટે નહીં, મારા ભાઈબંધ ને આપવા માટે. શું થયું? કરંટ આવ્યો. બીજા ગાલે મારા માટે પણ કરી હોત તો. પંજુસ. હા, મક્કી તું. હા, શું કીધું? કઈને કઈને જા, ભાઈબંધ ને મોકલું છું. જા જા, અંજી જા. તકા તકા તકલા શું કરે છે? અરે મારી નથી, પેલી મોર પિંજવાળી ની હતી, મોટી પૂછી મારી ને. એને તમને આપવાનું કહ્યું. જાઓ જાઓ, તમારી રાહ જુઓ છે. ક્યાં? એ મારે કેવું પડશે? જો તમે રોજ જાઓ છો, ભેગા મળો છો ને ગીતો ગાવ છો. અરે આ તો જતા રહ્યા, ટ્રેક્ટરે મારે લઈ જવું પડશે. જગદીશ, મારા બાપુ મને શહેરમાં જવાનું કહે છે. તો જઈ આવ. એમ નહીં. તો શહેરમાં ભણવા જવાનું કહે છે. એમને તે શું કહ્યું? હું શું કહું? એટલે એટલે તે હા પાડી? ના, કેવી રીતે પાડું? જગદીશ, જગદીશ, તું આવી રીતે ના જા. હું તારા વગર નહીં રહી શકું. હું ત્યાં જઈને નહીં ભણી શકું. તું આવું ના કર. તને મારા સમ જગદીશ.
જગદીશ કેમ આવી ગયો ને મારી પાછળ પાછળ? પાછળ પાછળ નહીં, પહેલા જ આવી ગયો છું. આવજે. તું જ મારી મધુબાલા ને તું જ મારી માધુરી, તારા વગર મારી જિંદગી અધૂરી. આવતી રે. હવે હવે શું કરીશું? એણે ગોપીને શહેરમાં મોકલી દીધી. જગદીશ પણ શહેરમાં જ છે. શું જગદીશ પણ શહેરમાં છે? અરે વાહ, આ તો સોનું અને લોઢું એક જ જગ્યાએ છે. સોનામાં લોઢાની મેખ ન હોય અને આ જાલિમના વારનો કોઈ તોડ ના હોય. નાનકા જી, એ કાંટાને આપણા રસ્તામાંથી હટાવી દે. અરે શહેરમાં તો બહુ એક્સિડન્ટ થતા હોય છે. આ બહુ વાગ્યું તો નથી ને? થેન્ક યુ દોસ્ત, તે મારો જીવ બચાવ્યો. અરે એમાં શું, આ તો મારું કામ છે. નહીં ટકા. વાહ, ક્ષત્રિય ઠાકોર છે, બધાના રકેવાળ. પણ એ તો કે, આ લોકોએ તારા પર હુમલો કેમ કર્યો? આના માટે. ઓ, તારી પાસે જોખમ છે. ચાલ હું તને તારા ઘરે મૂકી જાઉં. શું નામ છે તારું? મારું નામ જય. અને તારું? જગદીશ. અને આ ટકો. ચાલ હું ગાડી ચલાવી લઉં. ના ના, વાંધો નહીં, હું ચલાવી લઈશ. પાકું? ચાલ ટકા. ટકલા, તારું વજન વધી ગયું છે. એ ઉતરો ભાઈ, ચાલ આવજે. દોસ્ત આવને. ના ના, ફરી ક્યારેક. તું ક્યાં રહે છે? નવો છે અહીં? તો આજથી આજ તારું ઘર. જ્યાં સુધી તું અહીંયા છે ત્યાં સુધી તારે અહીં જ રહેવાનું છે. પણ એવું કેવી રીતે બને? તમારો જીવ બચાવ્યો છે દોસ્ત. અને આપણે ક્યાં પારકા છીએ? આપણે તો ભાઈબંધ છીએ. હા, પણ હું તારો ઉપકાર ના લઈ શકું. ભાઈબંધીમાં ઉપકાર કે આભાર ન હોય, માત્ર અધિકાર હોય. ને હું એ જ અધિકારથી કહું છું. ચાલ હવે, ચાલ અંદર.
એ ટકા શું થયું? ભાઈબંધ પર ગુસ્સો? તમે મારા ભાઈબંધ નથી. અરે કેમ? તમારો ભાઈબંધ તો પેલો જઈલો છે, જઈલો. ઓહો, તો એનો વાંધો છે તને. તમે બેય મારા ભાઈબંધ. ના, મારા જીવે તમારો કોઈ ભાઈબંધ નહીં. અરે પણ આ ટકાને એ જઈલો એક ટકો નહીં ગમતો. સારું, હું એને કહી દઈશ કે હું એનો ભાઈબંધ નહીં. બસ હવે ખુશ ને? ખુશ. પીછવાળી કામણગારી, આહા નાચે મયુરી. જગદીશ, નહીં નહીં જગદીશ. હેલો ઇન્સ્પેક્ટર સાહેબ. જગદીશ યાદ હે? જગદીશ હે? જગદીશ ચલો નીચે આવો. ઇન્સ્પેક્ટર ભરત, કેસ પતાવે તરત. એ શું છે આ બધું? સાહેબ કઈ ખાસ નથી. બહુ ખંજવાળ આવે છે તારા હાથમાં, નહીં? કેમ મારે તો આને? ના ના ઇન્સ્પેક્ટર, તમારી કઈ ભૂલ થાય છે. એને મને નથી માર્યો. જો મેં આને જોયો છે તને મારતા. એ તો અમે એમ જ મસ્તી કરતા હતા, એ સિરિયસલી લડાઈ નહોતી. સાચું કે છે? હા સાહેબ, અમે તો બહુ સારા ફ્રેન્ડ્સ છીએ. તું કે છે તો માની લઉં છું, બાકી આવી મસ્તી મોંઘી પડી જાય કોઈ દિવસ. સુમિત, તે એને બચાવ્યો શા માટે? જો ઇન્સ્પેક્ટર એને લઈ જાત તો બે ચાર લાફા મારીને છોડી દેત, પણ મારે એને એવો લાફો મારવો છે કે એના પડઘા એ જીવે ત્યાં સુધી એને સંભાળે. જગદીશ, આટલો બધો ગુસ્સો શેના માટે? તે જોયું ને, તે જોઈને એને તારી સાથે શું કર્યું? જગદીશ, મને બહુ ડર લાગે છે. તારે ડરવાની જરૂર નથી. હવાને તો પડમાં પતાઈ નાખું. બસ આ જ વાતનો મને ડર લાગે છે.
નાની નાની વાતમાં તને કાળ ચડી જાય છે, મરવા મારવા પર ઉતરી આવે છે. તો શું કરું? તારા ગુસ્સાનો મને બહુ ડર લાગે છે. જો ચિંતા ના કર, મને તારા ઉપર ગુસ્સો નથી આવતો, તું ગભરાઈશ નહીં. જગદીશ, તારો આ ગુસ્સો ક્યાંક આપણને જુદા ના કરી દે. ગોપી, જગદીશ, તું મને વચન આપ. શું? કે તું આજ પછી કોઈના પર હાથ નહીં ઉપાડે. ગોપી, કોઈ તારું અપમાન કરે તો? એ હું કાઈ નથી જાણતી, પણ જો તું કોઈના પર હાથ ઉપાડે તો તને મારા સામે મારા સામે. ગોપી, આ શું બોલે છે? આવા સમ, જો તું એ સમ ના માનવાનો હોય તો 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 મારું મોં ના જો, મોં ના જો. તને મારા સમ સાજણ, તને મારા સમ. એ તમે બધાએ મારી વાત ધ્યાનથી સાંભળી લો. આ અજવાળી આઠમના નવરાત્રિના દિવસે તમે બધાએ પહોંચી જજો રાયસંગને ગામ. પણ બાપુ, એ પછી ના બોલ. તમે બધાએ ગરબે રમનારા ખેલૈયા બનીને ગરબે રમવા જજો, અને ત્યાં ગરબે રમતી પેલી ગોપીને ઉઠાવી લેજો. પણ કોઈનાથી ભૂલ ન થવી જોઈએ. ભૂલ કરનારાના કેવા ભૂંડા હાલ થાય છે તમે બધાએ જોઈ ચૂક્યા છો. તમારી લાશને ચિતા પણ નસીબ નહીં થાય, નહીં થાય, નહીં થાય. જગદીશ, શું થયું? કે મો ફેરવી લીધું? તારું જ કહેલું પાડું છું, તે જ ના પાડીતી મો જોવાની. અરે, તો ગુસ્સામાં બોલાઈ ગયું હતું, સોરી. માની જાને ના, કોઈ ગમે તેવું વર્તન કરે, તારું અપમાન કરે અને મને ગુસ્સો ના આવે, એ ના બને. મારો હાથ ઉપડી જ જશે. એટલે? એટલે હું તારા સમ માની શકું એમ નથી. આમ કાયરની જેમ રહેવા કરતા હું તારું મો જોયા વગર જીવી લઈશ. એટલે તું નવરાત્રિમાં પણ મારો સાથ નહીં આપે? ના. એમ તો હું પણ જોઉં છું કે તું કેવો નથી આવતો. ગોપી, તે આજે ઘૂંઘટ કેમ કાઢ્યો છે? જગદીશે મારું મો ના જોવાના સમ લીધા છે, અને એના સમ ના તૂટે એટલા માટે. જો એવું જ હોત તો એ આજ આવશે જ નહીં. ના, એ ના બને. મને વિશ્વાસ છે કે ગર્ભો શરૂ થતા પહેલા એ આવી જ જશે. Thank you.
હેલો પોલીસ સ્ટેશન અમે વકીલ પાસેથી જ આવ્યા છીએ, બધું જ ઠીક થઈ જશે, બસ તું કંઈ ના બોલતો, તને કંઈ પણ પૂછે તું ચૂપ જ રહેજે, ચિંતા ના કરતો. મને મારી ચિંતા નથી જઈ, પણ આજે મારા કારણે મારી માં હેરાન થાય એ મને નથી ગમતું. તને એવું લાગે છે કે હું માસીને હેરાન થવા દઈશ? અરે તારી માં એ મારી માં. બેટા, ભર જુવાનીમાં તારા બાપુને ખોયા, તારી બધી જવાબદારી મારે માથે આવી ગઈ હતી, પણ આ દિવસ સુધી કોઈની હોશિયારી નથી થઈ. તું મારી ચિંતા છોડ દીકરા, હું તારી માં છું બેટા, તારી માં. માં જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી માસી મારા ઘરે, હા બેટા, મારી માં બનીને રહેશે. તારે બહુ રાહ પણ નહીં જવી પડે મારા દીકરા. બસ તું ચૂપ રહેજે, બીજું બધું વકીલ ફોડી લેશે. હા બેટા. માનું ધ્યાન રાખજે દોસ્ત. ગોપી બેટા, તારા બાપુ તારા લગ્નની વાત લઈને આવ્યા છે. હું જાણું છું કે જગદીશ સાથે તારું મન મળી ગયું છે, પણ જગદીશ એક ખૂની છે, ગુનેગાર છે. ના, એણે બધું અજાણતા કર્યું છે, મારા માટે, મારા ભલા માટે કર્યું છે. હું પણ તારા ભલા માટે જ કરું છું, બાપ છું તારો. અરે જગદીશની જિંદગી તો હવે જેલના સળિયા પાછળ જ જશે, અને વગર વાંકે સજા પામતી હું તને નહીં જોઈ શકું, અને એટલે જ તારા બાપુએ તારા લગ્ન કરવાનું નક્કી કર્યું છે બેટા. પણ જગદીશ છૂટી જશે, મને વિશ્વાસ છે, મારું મન કહે છે. ભલે, તો કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોઈશું. પણ જો એ નિર્દોષ ના છૂટ્યો તો તમે જેમ કહેશો એમ હું કરીશ. આરોપી જગદીશ ઠાકોરે ખૂન કરવા માટે નહીં પણ સ્વ બચાવ કરવામાં હાથ ઉપાડ્યો છે એમ તમામ પુરાવા જોતા લાગે છે, પરંતુ ટંટો ફસાદ કરવાના અને કાયદાને હાથમાં લેવાના ગુના હેઠળ એમને 2 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવે છે. કપડે
કાંધલી ની આઈન 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 આ કાનો કોઈને નડતો ના પણ નડે 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 ને સડતો ના બસ પતી ગયો ખેલ થઈ ગયા બધા ઢેર એ શેખોય બાકી હા છે હજુ એક બાકી છે કોણ એક નવો ખેલાડી છે એમ તો ઈને બોલાવ ચાલે કબડ્ડી રમવા ચાલ મારે નથી રમવું કા નથી આવડતું મને કોઈના ટાંટિયા ખેંચવામાં રસ નથી એમ તો આઈલ તું આવ હામે એમ પીઠ પાછળ મારીને ભાગી જવું એ મારું કામ નહીં એ આ તો રમત છે રમતમાં દગો નહીં કરો ભાષણ બંધ કર ને મેદાનમાં આવ ના કા હરવાની બીક લાગે છે જીતવાનો ડર લાગે છે તો હાઈલ તારો ઈ ડર એ દૂર કરી દઉં લડાવ પંચો ઉપાડ હાથ ના હું કોઈના ઉપર હાથ નહીં ઉપાડું મારે કોઈ મુકાબલો નથી કરવો હારની બીકે પીઠ ફેરવી ગયો કાયર કાયર નથી આની જગ્યાએ તમારો હાથ હોત દમ સે સે દમ પણ જેટલો દમ સે એનાથી મોટો ગમ સે દિલનો દાજેલો લાગે છે મારી આંખમાં મારા અંતરમાં મારા શ્વાસમાં
મારી ધડકનમાં. મેં એને પૂછ્યું હું ક્યાં નથી. એણે રડતી આંખે કહ્યું, મારા નસીબમાં. વાહ ભીરુ વાહ, આજે વર હો પછી આ પાણાની દિવાલોને રડાવી દે એવો ધબકાર સંભળાણો. હું નામ છે વરે તારું. અરે ભલા માણા, આ મનમાં ને મનમાં મૂંઝાય વના કહી દે, મન વરે હળવું થઈ જાહે. વાત કઈર, એક નામ તો વરે પ્રેમી છે તારો, પણ દુનિયા તને કાઉં કહીશ જગદીશ. હવે તારા દરદ નું નામ કહી દે, કયું દુઃખ તારા અંતરને કોરી રહ્યું છે, બોલી નાખ. મને કોઈ દુઃખ નથી. બારે ટેક વાળો છે. અરે અયુ અને હોઠ બે વેદનાના ગીતો ગાય છે અને તું ના પાડે છે. એક કામ કર, અરે ભેરુ નહીં તો ભીત સમજીને કહી દે, દિલ હળવું થઈ જાહે. અરે કઈ માટીના બનેલા છો તમે? મારે તમારી સાથે વાત નથી કરીને તમે. પ્રેમ વેસીએ તો વધે, પણ પીડા વેસીએ તો ઘટે. તો વરે કે તારી પીડા પાછળ કિનો પ્રેમ છે? ગોપી, એ ભેરો એમાં તે કાંઈ ખોટું નથ કર્યું. અરે જે સાજણને રંજાડે ને એનું તો વળે માથું જ વાઢી લેવું જોઈએ. પણ મારે ગોપીને આપેલા સમ નતા તોડવા. મને તો ખબર જ નથી મારા હાથમાં સરી કેમ નહીં આવી અને મેં એને ક્યારે મારી. મારે એને મારી નતું નાખવું. તારા હાથમાં સરી નહોતી, તને કોક બીજાએ સરી પકડાવી દીધી. કે નો કે કે વરે તારી વાતમાં કાક વણ ઉકલ્યો ભેદ સે ભેદ સે. જોસેફ, સલીમ, કાળુ દાડી, કાનાભાઈ. હા,
કાના ભાઈ, કોરો કાગળ? ના, આમાં એટલું લખાણ છે કે જેને વાંચવા એક ભાવ ઓછો પડે. શું ભરેલા હૈયે મોકલેલો કોરો કાગળ? હું કઈ સમજો નહીં. મારી કેસર શ્વાસ લેવાનું ભૂલે, પણ મને કાગળ મોકલવાનું ન ભૂલે. કેસર? હા, મારી કેસર. નામથી કોમળ, પણ વખત આવે કાળકા બનતા વાર ન લાગે એવી. તારો દીકરો? અલાએ, મરેલાની તો મર્યાદા રાખ. એ કેસર, આ માડી નો આવ, મને આ મારું કામ કરવા દે. એ કામની હગલી કૌસુ હાલ તો થાય થી. જો તૈણ ગણું અટલામાં અહીંથી હાલી જા, નકાર નહીં તરું. હ, અરે કોની માય હવા હેર હૂંઠ ખાધી છે કે કેસર ના રહેતા વીરા બાપા નું ઘર ખાલી કરાવે. એ બે તૈણ ઘડિયા ગણવા રહી ને તો ઘડિયું ગણાય જાહે. માફ કર, માફ કર, તારી ગા છું. ભાઈડાની આડે નો આવ, કહ્યું તું ને. પીઠ પાછળ ઘા કરે છે ને પોતાની સાથે ભાઈડો ઘેરાવે છે. એક બાપ નો હો તો હામો આવ. અરે બાપ, આજ હાથે, આજ હાથે તે મારી બેન નો હાથ પકડો તો ને, જી હાથ રાખડી બાંધે, ઈને રંજાણે, ઈ નો હાલે. ફેરવા કર કાળો કે બોલ બેરવા, કેના આરે તારે વાંધો પડ્યો? આ હરમણ આય રે, ઇને આ મારો હાથ વાડી લીધો. બેરવા, ગામની દીકરીને તી રંજાડી, ઈ ખોટું કર્યું. હરમણ, તી બેરવાનો હાથ વાટી ગુનો કર્યો. તારે એના હાથના હાટાના 50,000 રૂપિયા દેવા પડે. હાલ્યો, 50,000 ના હાટાના લાખ દઈ દઉં, પણ બીજો હાથે વાળી લાવ. લાખ
હું કરે છે સિપલા વેણું છું. આ કિનારાની રેતના સિપલામાં મોતી ન હોય એના હાટું તો મધ દરિયે ડૂબકી મારવી પડે. મારે મોતી જોતા આય નથ. તો મારે તો આજ મોતી વિનાના સિપલા જોઈએ છે. પ્રેમી હોણા તછોડાયેલા એને મારે ફરીથી ભરવા છે પ્રેમથી. મોતી તો હઉ ઝંખે પણ ઠાલા સીપલાને ઝંખનારી તું પહેલી મળી. એ હું નામ છે તારું? ઓળખાણ દેવા જેટલી ઓળખાણ ન થઈ આપણી. હું સરપંચ હામજી મેરનો દીકરો. એકાના એકાના હામજી બાબા ડેલીએ બરકે. મારી ઓળખાણ તો દઈ દીધી, તારી ઓળખાણ લેવા આવી પાસો. બસ હવે અમે તમારી કોઈ વાતમાં આવવાના નથ. સાવ જુઠ્ઠા વાયદાઓ કરો છો. તમારું કીધેલું હંધુય દીધું સ્મે કરિયાવરમાં. ઝર ઝવેરા ટીવી ફ્રીજ હંધુય તી ઈ હંધુય તમારી સોડી હાટુ દીધોસ. મારી હાટુ હું તમારી માંગણીએ પૂરી કરી પણ ઈ હાટુ થઈને મારી દીકરીને ના તરસોડશો. બસ મને થોડો વખત દ્યો. લ્યો તમારે જેટલો વખત જોવે એટલો લ્યો, પણ જે દી મને ગાડી દી હો ઈ જ દી તમારી દીકરીને લઈ જાય. આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે? દીકરી દેવામાં દેવા હેઠળ દટાઈ ગયો બાપ. હંધુ તો દીધું છે ને હવે તમારે ગાડી જોવે છે? મારે ગાડી જોવે એટલે જોવે ને હા, અમારા મોભા પ્રમાણે લેજો પાછા ગાડી. બોલ ગાડી જોઈએ છે તારે? કઈ ગાડી જોઈએ છે? આ હાલશે? હાલે તારી ગાડી આવી ગઈ હાલશે? એ ઉભો રે, જાય છે ક્યાં? બોરે હાલે આ તારી ગાડી હાલે. અલે આ મોગી આવી રહી છે. એ લે લે હટ બોતા, ગાડી જોઈએ છે, ગાડી જોઈએ છે. સમય રાજા ઉભા થાવ, હાલો તમને ગાડી આપું. આવ માફ કરજો મને. પર્યાવરણમાં ગાડી જોઈએ છે તારે? હાલે એનાથી મોટી હાલે લે લે નદી જોતી મારે છોડી દો મને. હશે ને લે લે જો મને ગાડી જોઈએ છે તારે? ગાડી જોઈએ છે લે યાવ યાવ વર અહીંયા. કેમ જમાઈ રાજા? પરસેવો છૂટી ગયો હે? આલ્યો ગાડી આવી ગઈ તમારી. ચાલ્યો બોલ જોઈએ છે ગાડી? એકાદી ગાડી થી તારું હું થાય. હાલ ગાડીઓ ની લંગાર લગાઈ દો, નદી જોતી જે ગમે ઈ લઈ લેજે. હાલ છોડી દો મને. છોડી દીધી ઇનીસ તો આ મોકાણ મંડાણી છે ને. આજ પછી મારી એ બેન જેવી છોડીને હેરાન કરી છે ને. મને માફ કરી દો. મારાથી ભૂંડો કોઈ નહીં હોય, સમજો? માંગણ ની જાત મહામૂલી દીકરી દીધી તોય માંગણું મુકતા જ નથ. હે ચાલ જા. ખરો ન્યાય કર્યો તમે તો, પણ પછી કેસર મળી? કેસર ને જોવા ને જાણવા મન અધીરું થઈ ગયું. તો પછી
ઓળખાણ કેવી રીતે થઈ? એક દી ઈજ દરિયે વાયદાના પાક્કા છો? હા, કાનો વાયદા નો આપે વસન પાળે. ને આજે હું તને વસન દઉં છું કે આજે જે તારો હાથ ઝાયલો છે ને, એ જીવનભર નહીં મેલું. હું? તમે તો મને ઓળખતા નથી. ઓળખું છું. હરમણની વાલી બેન કેસર ને પ્રેમથી. મને પ્રેમથી બોલાવવાનો હક તમને કિને દીધો? મારા અંતરે. ને તારી આંખ્યું વીજ વાહનમાં ભલું કરજે. ભેરવા, તું આઈ? તારી બેન કેસર. એ ભેરવા, કેસરનું નામ લીધું છે તો જીભ વાટી નાખી તારી. તારી બેન ન્યાદરીએ તારું નાક વડાવવા બેઠી. પેલા ઈને અંબાળીને. એ ભેરવા, તારી લૂલીને લગામમાં રાખ, નકર હું જુઠ્ઠું બોલતો હું તો વાડી લેશે, વાડી લેશે જીભ. એ કેસર, આજે આ દરિયાદેવની સાખે હું તને મારી ભવો ભવની સાજણ માનું છું. કેસર, કાલે મળું. એ કાના, કાના, એ હરમણ, હું કાંઈ ભેરવો નથ કે તું એક ગાય હાથ વાળી લે. હરમણ, કેસર મારી છે, સર મારી છે, સર મારી છે. આના આજ પછી જો કેસરની સામે આંખ ઉપાડીને જોયું છે ને, તો 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 હું વરે. કાના, કેસરનો કેડો મેલી દેજે. ઈ નો બને હવે. ઈ મારી એકની એક બેન છે ને મારી ભવો ભવની સાજણ, સાજણ, સાજણ. કાના, કાના બેન દીકરીને મોફાદાર ઘેર વળાવાય, ઘેર વળાવાય, ઘેર વળાવાય. તારા જેવા મુફલી સારે નો વરાવાય, નો વરાવાય, નો વરાવાય. મોભાની વાત નોકાર, ગોલડું અમારું નાનું નાથ. હું સરપંચ હામજી મેયર નો દીકરો છું. કાનો, એમાં તી હું દાળ મારી? જી છે ઈ તો તારા બાપ નું છે. તારું હું છે? એક નામ છે ઈ બાપ નું દીધેલું, કાનો હામજી. હરમણ, 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 હવે તો તારી બેન ને વરે હોને ન મળી દઉં તો મારું નામ કાનો નહીં, કાનો નહીં, કાનો નહીં. ઈ તો વખત આવે ખબર. હાલ હાલ આઈ છે કેસર. મારી વાત હરમણભાઈ. કેસર, કેસર, તને હરામ નો આવી આમ ઉગાડે શોખ? હું એવું તે કયું પાપ કર્યું છે અમે? કેસર, તું કાનાને ઓળખતી નથ? હા,
હું ના તોળકતી ઈને મારું અંતર ઓળખે છે. કેસર કાનો બેકાર છે. મારે રૂપિયા વાળાના ખોરડે વળાવી છે મારી રાજકુમારીને. હું કાનાના રૂપિયાને નહીં એના રૂધિયાને જાઉં છું. કેસર ઈ કઈ કમાતો નથ તો. કેસર ઈ માથા ભારે છે તો. કેસર ઈને ગામ અખારે વેર વાયદા છે તો. ને ઈની હારે તારો જીવે જોખમમાં મુકાઈ જાહે તો. કેસર તને કઈ થઈ જાહે તો તારો ભાઈ કેમ જીવે? ભાઈ કાના હારે હઈશ ને તો કાનો મને મરવા નહીં દે. એનાથી અળગી થઈને હું નહીં જીવી શકું. કાના વિના તમારી કેસર મરી જાય ભાઈ મરી જાય. અને એ બંનેના કાળા કામોની સજા હું ને કેસર ભોગવી રહ્યા છીએ. તમને કેસરે દુશ્મનને મારવાના સમ આપ્યા અને મને ગોપીએ કોઈને ના મારવાના સમ આપ્યા. તમે કેસરના સમ પાડ્યા એટલે જેલમાં છો અને હું સમ ના પાડી શક્યો એટલે જેલમાં છું. શું વાત છે કાનાભાઈ? આજો ચીપ અને મોતી. આજ કેસરનું મહામૂલું મોતી સીપલું છોડીને બહાર જાય અને ન્યા ઈ મારી વાટ જોતી હશે. હે હે ભેરુ, ઈ મુદાસ નો થા. વરે તને આઝાદ કરાવી ઈ આ કાનાનું વચન છે. મને તો વકીલોય નથી છોડાવી શક્યા. આવા વાયદા જ કર્યા છે બધાએ. કાનો વાયદા નો આપે વસન પાડે. જે હંદાય કામ કોર્ટ અને વકીલથી નો થાય ઈ રાજકારણથી થાય. હું કઈ સમજો નહીં. કારણો આપીને રાજ કરવું ઈ તો રાજકારણ. તારી ફકર હવે મારી છે ભેરુ. તને અને ગોપીને મેળવ્યા વના જો હું મારી કેસર હારે લગ્ન કરું તો મને મારી કેસરના હાર. લગ્નનું મુહૂર્ત વીતી જાહે. હાલ કાના આજો આપણા લગ્ન હાટુ
હરમણભાઈ પોતાના હાથે ચોરી હજાવીને રાખી છે. કાના, હવે તો એક થઈ જાય. કેસર, હાઈલ કાના, આમ કા કરસ? હાલ ને કેસર, હું અટાણે તારી હારે લગ્ન નહીં કરી હકું. ના હરમણભાઈ, ના. કાના, શું થઈ ગયું છે? હા, આમ કા કરસ? હા, શું થયું? કાના, તારા હાટું આંખનું મટકું એ માયરા વના હાથ હાથ વરા તારી વાત જોઈ છે. શ્વાસે શ્વાસે તારા નામનું રટણ કર્યું છે. દિવસે દરિયા ને રાતના તાજલામાં તને જ દીઠો છે ને આજે તું આવું કે છે? તો મેં આંખના પલકારે ને દિલના ધબકારે તને ઝંખી છે. તે હવે શું થઈ ગયું? તે આંખેથી અડખામણી ને અંતરેથી અડગી કરી. ના કેસર, ના, ઈ કોઈ દી ન બને. હું વસને બંધાણો છું. મેં વસન દીધું છે. તે કોઈના વસન આટું મને વાયદો કા કરસ? હ, તે જ કીધું તું ને કે કાનો વાયદો ન આપે, વસન પાડે. હ, તે ઈસ તો કહું છું. હું એક ભેરુને વસન દઈ બેઠો છું. એટલે એટલે તને તારી કેસર કરતાય વાલું તારું વસન થઈ ગયું? ના કેસર, ના, મારી સાજણના હમ થઈ ગયા. દરિયાદેવની સાકે તે મને ભવો ભવની સાજણ માની હતી ને, ને તું જ મને તરસોડે છે. હવે હું ન્યાય માંગવા એ દરિયે જ પડીશ. કેસર, 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 ઉભી રહે. મારી વાત સાંભળ કેસર, કેસર ઉભી રહે. કેસર, 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 કેસર. કાના, તું જો મને ન મળવાનો હોય ને તો મારી જીભ જ નત. કેસર, ઈ કોઈ કેસરનો કાનો છે. ઇની કેસર ઇની વાટ જોઈ રહી છે ને એને હું વસન દઈને આવ્યો છું. કેવી બેને ભેળા ન કરું ન્યા લગી? જો હું લગન કરું ને તો મને મારી કેસર ના હમ. કાના, આટલા વરે તું મને મળવાનો હતો તોય તને ઇનો વિસાર પહેલો આવ્યો. એ ગાંડી, મેં કઈ ખોટું કર્યું? ના, મારો કાનો ખોટું કરે નહીં ને ખોટું થવા દે નહીં. જા કાના, જા. આટલા દી ભેળા થોડા વધારે આ સીપલા ને તારી યાદોની હારે વિતાવી લઈશ. તારું વસન ઈ મારું વસન ને હવે ઈ બેને ભેળા કર્યા વિના પાસો વર ને તો તને તારી કેસર ના હમ.
નેતાજી. હા કોણ? કાનો. અરે બોલો બોલો કાના ભાઈ. અત્યાર લગી મેં તમારા બહુ કામ કર્યા છે, પણ આજે તમારે મારું એક કામ કરવાનું છે. અરે હુકમ કરો કાના ભાઈ. મારા ભેરુને આઝાદ કરવાનો છે. અરે એમાં હું કાના ભાઈ. અરે થઈ જાય થઈ જાય. અરે તમે ફકર ન કરો. માસી, માસી જગદીશને શું શું થયું? મારા જગદીશને સરકાર એને છોડી દેશે. હા હા શું? હા, અમુક કેદીઓની સારી વર્તણૂકને આધારે સજા માફ થઈ જતી હોય છે. હે ભગવાન, ક્યારે ક્યારે છૂટી જશે મારો દીકરો? હવે બહુ રાહ નહીં જોવી પડે. હું જઈશ મારા દોસ્તને લેવા માટે. હા હા બેટા. નહીં, એ બને જ કેવી રીતે? એ જેલમાંથી વહેલો છૂટે જ કેવી રીતે? નહીં, હવે તો મારે એને ખતમ જ કરવો પડે. શાંતિ રાખો બાપુ, એ જેલમાંથી છૂટી ગયો ને, ભલે છૂટી ગયો, પણ હવે એને એવી જગ્યાએ મોકલીશું કે ક્યારે એ પાગલ પ્રેમી જેલમાંથી છૂટીને સીધો આ ગામમાં આવશે. એ જગદીશ, જય. ચાલ ઘરે જઈએ. ના, પહેલા ગામ જઈશ, ગોપી પાસે. પેલા માસીને તો મળી લે ને ટકો. માસીને ટકો બંને ઘરે રાહ જોઈ બેઠા છે તારી. સારું, પછી બધા સાથે જ ગામ જઈશું. હો, અરે ગામ જવાની સી ઉતાવળ છે? અરે જઈશું શાંતિથી. એ તને નહીં સમજાય. ચાલ ચાલ, હવે ચાલ બેસ. ગોપી, ગોપી, ગોપી ક્યાંથી હોય? ઉભો રહો. ભરે ગોપી. હે, કોણ છે આ? હું નથી ઓળખતી. ચાલે તે. તારી હિંમત કેવી રીતે થઈ મારી ગોપીનો હાથ પકડવાની? કોણ છે તું? એ મારા પતિ છે, એમનો પૂરેપૂરો હક છે મારો હાથ પકડવાનો. પણ તું કોણ છે એમના પર હાથ ઉપાડવા વાળો? હા, હું કોણ છું? તું મને ભૂલી ગઈ? સાથે જીવવાનો કોલ ભૂલી ગઈ? ઝરણા, નદી અને મોર પીંછ ભૂલી ગઈ? ભૂલી તું ગયો તારી સાજનના સમ, હાથ ના ઉપાડવાના સમ, કોઈને ના મારવાના સમ. જે હાથ ઉપાડ્યો, ખૂન કર્યું, તારી સાજનના સમ તોડ્યા. અરે શું છે, શું છે આ બધું? કોણ છે આ? બોલ. ખબરદાર, ખબરદાર, જો તેમના પર હાથ ઉપાડે છે તો તને તારું વાલામાં વાલું હોય વાલું હોય એના સમ. કોણ છે માણસ? બોલ તું. પાગલ છે, પાગલ છે. મારે જાહેરમાં તમાશો નથી કરવો. પાગલ છે આ, પાગલ છે, પાગલ છે, પાગલ છે, પાગલ છે. તમે ચાલો અહીંથી, ચાલો અહીંથી. ચાલ. આ કારણે, આ કારણે તું ના પાડતો તું ને ગામ જવાની? મારી ગોપી પારખી થઈ ગઈ, ભૂલી ગઈ, ભૂલી ગઈ મને. અરે આવું ગાંડા જેવું ના કર, ભૂલી જા બધું, નહીતર પાગલ થઈ જઈશ. ચાલ અહીંથી, નહીતર, નહીતર તું પાગલ થઈ જઈશ. ચાલ. હવે શું? પતિ ગયો, પતિ ગઈ બધી વાત. તારી વાત સાચી છે, કોઈ પણ જોડે પ્રેમિકા આવું કરે તો પ્રેમી પાગલ જ થઈ જાય ને. તું પાગલ થઈ જઈશ, તને એકલો ના મુકાય. હું તને એકલો નહીં મૂકું. એકલો, એકલો તો મને
ગોપીએ મૂકી દીધો. તું જા. ના તું જા, જાય જા. ના તું પાગલ થઈ જઈશ. નહીં જાય, તું જા. ના જગદીશ, તું પાગલ થઈ જઈશ. તારી સાજણે તને દગો દીધો? અરે જેના હાટું તે તારું જીવતર હોમી દીધું, એણે તને છોડીને કોક બીજાનો હાથ ઝાયલો? હા, તારા જીવનનો આ કોયડો હું ઉકેલીશ. આ કોણ? ગોપી તો નહીં હોય? મારે તપાસ કરવી જ પડશે. બીરુના ગામ જવું જ પડશે. આવ. તમે? હું જગદીશ નો ભેરુ કાનો. શું કામ પડ્યું તમારે મારું? ગોપી ક્યાં છે? કેમ તમે એના લગન સા હાટું કરી નાખ્યા? શું એવું મને પૂછનાર તમે કોણ? જગદીશે તમારી સોડી હાટું જીવની બાજી લગાવી દીધી અને એની હારે દગો કર્યો તમારી દીકરીએ. મારી ગોપીએ કોઈને દગો નથી કર્યો. એ તો હું? અરે એ તો કોકનું ઘર માંડીને બેહી ગઈ છે. અને તમને એમ છે કે એ સુખી છે? તો એ તમારી ભૂલ છે. આજે એના પ્રેમમાં પાગલ બનેલા જગદીશને જોઈને સુરે છે એ. શું? હા, રોજે રોજ જોવા આવે છે જગદીશને. અરે પણ આવું બની જ કેવી રીતે શકે? એને જ પ્રેમ કહેવાય રાયસિંહ. એ એના ધણીથી સુપાઈને એના પ્રેમીને મળવા જાય છે. બસ બસ, બહુ થયું, બંધ કરો તમારો બકવાસ. પણ ઈજ હાસુ છે. શું સાચું છે? જાણવું છે તમારે? જાણવું છે? ચાલો. જુઓ જુઓ, આ જગદીશના પ્રેમમાં શી હાલત થઈ ગઈ છે મારી ગોપીની. જ્યારથી જગદીશ જેલમાં ગયો છે ને, એની વાંસળી લઈને બેઠી છે, એને આવવાની રાહ જોતી. આ ગોપી છે એટલે ના લગ્ન નથી? ના, તારી વાટ જોઈને એના હાટું તો તારે હાજા થવું જ પડશે. હા
કામ થઈ ગયું? હા થઈ ગયું. હવે એ પાગલ ક્યારેય સાજો નહીં થાય. આ થપ્પડનો પડગો એ જીવશે ત્યાં સુધી એને સંભળાશે. લે આ તારી બાકીની રકમ. આજે ને આજે જ તું અને તારો આ જંબુર બંને આ જગ્યા છોડીને જતા રહો, સમજ્યા? નક્કી કોઈ ભીરુ અરે રમત રમી રહ્યું છે. સલાવનાર હુધી પહોંચવા આને સોળવસ પડશે. હલો, જો એ વાત સાચી હોય તો હું જાતે જઈશ ગોપીને ગામ રતનપુર. પણ આમાં તો ગોપીના જીવનું જોખમ છે. પણ તમને એવો તે કોનો ડર છે કે તમે ગોપીના લગ્ન કરાવવાની ના પાડો છો? જાલિમ સિંઘનો મને ડર છે કે મારા પરનું વેર મારી ગોપી સાથે વાળશે. જો તમને એ જ ડર હોય તો ગોપી મારા શહેરના ઘરમાં રહેશે. પછી એટલે એટલે એમ કે લગ્ન પછી અમે આઈ મીન ગોપી આ ગામ છોડીને શહેરમાં રહે તો મારી દીકરીનો જીવ બચતો હોય, અરે એ સુખી થતી હોય તો મને બધું જ મંજૂર છે. બસ તો તમે ગોપીની ચિંતા મૂકી દો, હું જાતે એને લઈ જઈશ અને લગ્ન પણ ત્યાં જ થશે. હા પણ જાલિમસિંહને એની જાણ થઈ ગઈ તો? તમે ગોપીને લગ્ન માટે તૈયાર કરો, બીજું બધું હું જોઈ લઈશ. હવે ગોપીની જવાબદારી મારી. જાલિમસિંહને તો હું જોઈ લઈશ. આ એકલો જહે તો જાલિમસિંહ એને પતાવી દે. શું છે તારે? હું છું
એ જાણ કરવા આવ્યો છું કે આવતીકાલે તમારી થનાર વહુના લગ્ન છે, ગોપીના લગ્ન. શું? ગોપીના લગ્ન? હા, તમારા દુશ્મને દીકરીના લગ્ન થશે. તમારા નામ પર તો મારો જ અધિકાર હોય ને બાપો. મારા દીકરા, મારા દીકરા. બોલ દીકરા બોલ, તને શું આપું? બોલો, હવે તો ખુશ છો ને બાપુ? હા બેટા, જા જા. હવે તો ખુશ છો ને? તમારા બંને દુશ્મન સાથે બદલો લેવાઈ ગયો. રાયસંગ એની દીકરી ગોપીના લગ્ન મારી સાથે કરાવવા રાજી છે. એ કેવી રીતે? એને એની ગાંડી ગેલી દીકરીનો જીવ બચાવો છે વાલા બની. અને વેર કેવી રીતે લેવું એ તો તારી પાસે જાણ્યું દીકરા. એ તો મારા લોહીમાં છે બાપુ. હા એ તો છે જ, પણ દીકરા તે એના હાથમાં છરી પકડાવી અને એને ખૂન કેસમાં પકડાવ્યો એ તો સમજાયું, પણ તે એને પાગલ કેવી રીતે બનાવ્યો? રૂપિયા વેરો તો બધું જ થાય બાપુ, એ હું તમારી પાસેથી જ શીખ્યો છું. પહેલા તો મેં ગોપીના લગ્ન બીજા સાથે કરાવ્યા. એ મારા પતિ છે, એમને પૂરેપૂરો હક છે મારો હાથ પકડવાનો, પણ તું કોણ છે એના પર હાથ ઉપાડવા વાળો? હા, હવે એ પાગલ ક્યારેય સાજો નહીં થાય. પછી અડધા ગાડાને પૂરો ગાડો કરવા ડોક્ટરને ખરીદ્યો. ડોક્ટર મારો ફ્રેન્ડ જગદીશ સાજો ન થવો જોઈએ. હવે વાહ દીકરા વાહ. બેટા હવે તો ખુશીઓનો માંડવો બંધાશે આપણા આંગણે, અને રાયસંગનું આખું ખાનદાન બળીને ભસ્મ થઈ જશે વેરની આગમાં. ઓહ, તો આ બાપ દીકરાની ચાલશે. જગદીશ તું તો પાગલ હતો ને? હા પાગલ છું, પાગલ પ્રેમી. પ્રેમ માટે તો ચિતાઈથી ઉઠીને દોડતો આવું એવો. એમ? અરે તે બહુ મોટી ભૂલ કરી અહીંયા આવીને, કારણ કે
सोना मा लोढ़ानी मेख ना होए अने जालिम ना वारनो कोई तोड़ ना होए हवे अहीं थी सीधो जईश चिता पर मा कांधली नी आईन 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 आ कानो कोई ने नड़तो ना ના ઉપાડવાના સમથી બંધાયેલો છે ને Fuck!
નાનકા તું પીઠ પાછળ ઘા કરવાની આદત તમારી બાપ દીકરાની છે. હું તો ઢાલ બનીને જીવ્યો છું અને ઢાલ બનીને જ રહીશ. તારી ગોપી આવી છે. ગોપી, હે, તારે એની સાથે લગ્ન કરવા પડશે. મારો દીકરો મરી ગયો. હવે તું કેવી રીતે બચે ગોપી? કેવી રીતે બચે? બોલ, મારો દીકરો ગયો, તું કેવી રીતે બચે? ગોપી, તું કેવી રીતે બચે? છૂટે નહીં જન્મો જનમ.